નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ માં વિષય સામાજિક વિજ્ઞાનના પ્રકરણ નવ ભાગ બે ભણતા પહેલાં આપણે ભાગ એકમાં શું ભણી ગયા તે જોઈએ તો સોલ પરિવાર ભણી ગયા આપણે બરાબર એમાં ગ્રહો ઉપગ્રહો લઘુગ્રહો ધૂમકેતુ અને ઉલ્કાઓ વિશે ભણવાનું છે એ બાબત થઈ ગઈ સૂર્ય વિશે જોઈ ગયા બરાબર સૂર્ય એ પૃથ્વી કરતાં તે લાખ ઘણો મોટો છે બરાબર એ જોઈ ગયા ત્યાર બાદ ગ્રહો જોઈએ બુધ શુક્ર પૃથ્વી ચંદ્ર મંગળ ગુરુ શનિ યુનસ નેપચ્યુન આઠ ગ્રહો જોઈ ગયા અને તે આઠ ગ્રહો કેવી રીતે યાદ રાખવાના એ બાબતે પણ વાત થઈ કે માય વેરી એક્સલંન્ટ જસ્ટ જસ્ટડ અસ નૂડલ્સ બરાબર ઓકે ઉલ્કા કોઈ તમને રાત્રે આકાશમાં તારા ખરતા હોય એવું દેખાય છે ને હા ઘણીવાર જોયું છે તો હકીકતમાં તારા ખરતા જ નથી અવકાશમાં ફરતા પથ્થરના ટુકડા નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો જે ઉલ્કા તરીકે ઓળખાય છે આ તમારે અંડરલાઈન કરવાની છે અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો જે ઉલ્કા તરીકે ઓળખાય છે આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ ઝડપથી ખેંચાય આવે છે વાતાવરણમાં પ્રવેશતા જ ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે આ વખતે આકાશમાં તે આકાશમાં તે જ લીસાટો લીસોટો દેખાય છે તેને આપણે તારો ખર્યો એમ કહીએ છીએ કેટલીક પૂરેપૂરી ના સળગેલી ઉલ્કાઓ પૃથ્વી પર પડી મોટા ખાડા પાડી દે છે મહારાષ્ટ્રનું કોઈના સરોવર આવી ઉલ્કા પડવાથી જ બનેલું હોવાનું મનાય છે સૌરાષ્ટ્રમાં ધજાડા પાસે આવી ઉલ્કા ખરી હતી જેનું વજન ચાલીસ કિલોગ્રામ જેટલું હતું હવે નક્ષત્ર તો વિશાળ અર્થમાં કોઈ પણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય બરાબર વિશાળ અર્થમાં તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થયો છે તે ક્યારેક હંસ જેવો તો ક્યારેક ગધુર જેવો દેખાય છે અશ્વિની રેવતી વિશાખા પુનર્વસુ મૃક્ષિષ રોહિણી પુષ્પ આંધ્રા સ્વાતિ જેવા કુલ સત્યાવીસ નક્ષત્રો આવેલા છે આકાશમાં ચંદ્રની આસપાસ બે ત્રણ નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે પરંતુ વારંવાર જોવા અને સમજવાથી તે સહેલાઈથી યાદ રાખી શકાય છે કેટલાક નામ તો શુભ કાર્યો સાથે યાદ રહી જાય તેમ છે પુષ્પ નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે આ વાત થઈ આપણા સૌર પરિવાર એટલે કે સૌર મંડળની તમારે હજી આપણા ઘર એટલે કે પૃથ્વી વિશે વધુ જાણવાનું છે ને તો ચાલો આપણે જોઈએ કે પૃથ્વીનું સ્થાન અને આકાર આપણે સૂર્ય અને ચંદ્રની આથમતા જોઈએ છે કેવા મજાના તેજસ્વી દેખાય છે આપણી પૃથ્વી પણ આવો જે ગોળો છે તેનો આકાર ગોળ છે તે બંને ધ્રુવોથી થોડી ચપટી તે બંને ધ્રુવોથી થોડી ચપટી એટલે તમે પૃથ્વીનો ગોળો જોજો નીચે ચપટી જેવું હશે અવકાશ યાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા છે તેમણે પૃથ્વીના ફોટા પણ લીધા છે ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ગોળા જેવી દેખાય છે આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છે વળી આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ નાનકડો ભાગ છે આ કારણે જ પૃથ્વી ગોળ છે તેવો ખ્યાલ આવી શકતો નથી તમે ક્યારેય તૂટી ગયેલું માટલું જોયું છે ને તો કે આ ગણિવા જોઈ છે તેનો એક નાનકડો ટુકડો હાથમાં લઈ એ તો આખે આખું માટલું ગોળ હશે એવો ખ્યાલ આવી શકતો નથી આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર ઊભા રહીને જોવાથી આપણને આખી પૃથ્વી ગોળ જણાતી નથી પરંતુ હવે અવકાશ અને ચંદ્ર પરથી લીધેલા ફોટોગ્રાફ ઉપરથી આપણે કહી શકીએ કે પૃથ્વીના ગોળ હોવા વિશે કંઈ કોઈ શંકા રહી નથી પૃથ્વી દળા જેવી ગોળ નથી પણ તે નારંગી જેવી છે પૃથ્વી ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિષ્ણવૃદ્ધ આગળથી થોડી ફૂલેલી જોવા મળે છે અહીંયા કાળી વચ્ચેથી એ ફૂલેલી જોવા મળે છે ધ્રુવ કરતા પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે એ ખૂબ વિશાળ છે આપણે તો પૃથ્વીનું ઘનફળ અને વજન પણ જાણી શક્યા છે પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે આપણે જે પૃથ્વીનો ગોળો જોયો છે ને આવો છે આપણી જોડે બરાબર તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે તેમાં ભૂમિખંડો મહાસાગર તથા મહત્વના વૃત્તોના નામ લખેલા હોય છે પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે પૃથ્વીના ગોળા પર તમે ઉત્તર ધ્રુવ ધ્રુવ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકો છો આ ઉત્તર ધ્રુવ છે ને આ દક્ષિણ ધ્રુવ છે પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે જાણી શકો છો આ જુઓ આ નમેલી જોવા મળે છે આ ભાગ બરાબર ધ્રુવનો તારો પોલ સ્ટાર આકાશમાં એક તારો એવો છે કે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં એક જ સ્થળે દેખાય છે તો પછી ઓળખો કઈ રીતે આ જૂના તારાને મદદથી સરળતાથી શોધી શકાય છે સપ્તર્ષિના આગળના બે તારાને જોડતી કલ્પિત રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તેમને દેખાશે બસ એ જ જૂનો તારો છે દરિયાઈ સફર કરનાર કે રણમાં મુસાફરી કરનાર લોકો જૂનો તારો સુધી કાઢે છે એ તારો જે દિશામાં દેખાય તે દિશા ઉત્તર દિશા છે આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્થમાં દેખાય છે તેની સ્થિરતા અને પ્રભુ તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાદમાંથી જોઈ શકાતો નથી અક્ષાંશ પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ છે પરંતુ આ કાલ્પ કલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈ પણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકાય છે જમીન પર આ રેખાઓ હોતી નથી આ રેખાઓ માત્ર નકશામાં જોઈ શકાય છે અક્ષાંશ પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે આ તમે અન્ડરલાઈન કરી શકો છો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે પૃથ્વીની સપાટી પરના કોઈપણ સ્થળને જો સીધા રેખાનીથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષવવૃત્તિય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશે અંશનો ખૂણો થાય તેટલો તે સ્થળનો અક્ષાંશ બને છે અક્ષાંશની કુલ સંખ્યા એકસો એક્યાસી છે જાણવું જેવું જાણવું ગમશે બે અક્ષાંશો વચ્ચે વાસ્તવિક જમીન વિસ્તાર પર આશરે એકસો અગિયાર કિલોમીટર કિમીનું અંતર અંતર હોય છે શું કહે છે કે બે અક્ષાંત્રુતો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે એકસો અગિયાર કિમીનું અંતર હોય છે આગળનો વિડીયો આપણો ભાગ ત્રણમાં જોઈશું